डीसा शहर में कोरोना केसों में घरखम वधारो थई रह्यो छे अने तेमा पण वात करवामां आवे शहेरना सोनी बजार अने हरसोळिया वासनी तो आ विस्तार अत्यारे डीसामां कोरोनाने लई हॉटस्पॉट बनी चूक्यो छे। शहेरना वोर्ड नंबर 6 માં આવતા આ વિસ્તારમાં જે હદે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તે અંગે આજે અમારા સંવાદદાતા હરેશ ઠાકોરે જોખમ ઉઠાવીને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા કન્ટેનમેન્ટ ઝોનમાં પહોંચી સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો। અમારી ટીમ જ્યારે હરસોળિયા વાસની એક ગલીમાં પહોંચી તો એક ઘરમાં 100થી વધુ લોકો એકત્રિત થઈને લોકાજાની વિધિ કરી રહ્યા હતા। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। તેમ છતાં જ્યાં તાજેતરમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો છે તે ઘરથી મહેજ 50 મીટર દૂર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા કન્ટેનમેન્ટ ઝોનમાં આ વિધિ થઈ રહી હતી। આ ઉપરાંત આ વિસ્તારમાં લોકો પણ માસ્ક વગર જ ફરતા નજરે પડી રહ્યા હતા। કોરોનાનું સંક્રમણ ડીસામાં બેકાબૂ બની ગયું છે અને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર આ વિસ્તાર છે, પરંતુ તેમ છતાં આ વિસ્તારના લોકોમાં જરા પણ ગંભીરતા જોવા નથી મળી રહી। પરિણામ સ્વરૂપે ડીસામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે। ડીસા શહેરના હરસોળિયા વાસ વિસ્તારમાં આવેલી શિવશક્તિ જ્વેલર્સની ગલીમાં જે રીતે લોકો એકત્રિત થયા હતા તે ખૂબ જ ખતરનાક દ્રશ્યો હતા। આ દ્રશ્યો તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યા છે, કારણ કે તંત્ર દ્વારા આ વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે અને લોકોની અવરજવર પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે। ત્યારે અહીં તો લોકોને કોરોનાને લઈ જરા પણ ભય જોવા નથી મળી રહ્યો અને લોકોના ટોળેટોળા એક જ ઘરમાં એકત્રિત થઈ રહ્યા છે। આટલું ઓછું હોય તેમ આ વિસ્તારમાં એક બાંધકામનું કામ પણ ચાલુ જોવા મળ્યું હતું અને અહીં કામ કરતા મજૂરો પણ માસ્ક વગર કામ કરતા નજરે પડ્યા હતા। હવે બીજો પ્રશ્ન એ છે કે આ વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ તરીકે જાહેર કર્યો છે અને લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવા છતાં અહીં બાંધકામ કરી રહેલા મજૂરો કેવી રીતે પ્રવેશે તે એક મોટો સવાલ છે। આ મજૂરો પ્રવેશે ત્યારે પોલીસ શું કરી રહી હતી તે પણ એક સવાલ છે, અને જો માઇક્રો કન્ટેનમેન્ટમાં આ રીતે લોકોની ચહલકદમી થતી જ રહેતી હોય તો તંત્રએ પણ હવે માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવાની કોઈ જ જરૂર નથી। શા માટે આવા તાયફા કરીને લોકોને બાનમાં લેવામાં આવી રહ્યા છે?